ॐ अञ्जनीयाय विद्महे वायुपुत्राय धीमहि तन्नो वीर प्रचोदयात्। ॐ हम हनुमन्ते नमः, हम हनुमन्ते नमः, हम हनुमन्ते नमः। CN24 न्यूज गणेशवाणी कार्यक्रम में आप सबनु स्वागत। तारीख आजे 23 डिसेम्बर 2017 शनिवार, तिथि आजनी पोष सूद पांचम, चंद्र राशि आजनी मकर राशि, सवारे 8:29 सुधी, त्यार बाद कुंभ राशि। दर्शक मित्रों, दररोजनी जेम आजे पण 12 राशिना जातकोनुं भविष्य, 12 राशिना जातकोनो दिवस केवो जई शके, शुं करवुं शुं न करवुं, सेनाथी लाभ सेनाथी सावधानी राखवी, लग्न जीवन आजनुं केवुं जई शके ए जाणीशुं। कार्यक्रमना अंतमां આજનો સક્સેસ મંત્ર, ધન પ્રાપ્તિ માટેનો ઉપાય, ભગવાન હનુમાનજી, ભગવાન રામની કૃપા પ્રાપ્ત કરવા માટે નાનકડો ઉપાય કાર્યક્રમના અંતમાં, સાથે હેમંતભાઈ મહારાજનો ફોન નંબર પણ કાર્યક્રમના અંતમાં। અત્યારે વાત કરીએ 12 રાશિના જાતકોની આજના દિવસ વિશેની। સૌથી પહેલાં વાત કરીએ મેષ રાશિ, મેષ રાશિના જાતકો દિવસ આજનો જવાબદારી વાળો, વધારાની જવાબદારીઓ મળે, જે જવાબદારી છે એમાં વધારો થઈ શકે એવો દિવસ તમારો આજનો। કોઈ નવા કામની શરૂઆત કરવી છે આજે કરી શકો, આજની કરેલી શરૂઆત સારા લાભની પ્રાપ્તિ આજ તમને કરાવી શકે આજનો દિવસ એવો। કોઈની પણ વાત ધ્યાનથી સાંભળજો, કોઈ તમને કોઈ વાત આપે, કોઈ સલાહ આપે, થોડુંક ધ્યાન આપજો, સાંભળજો, શક્ય હોય તો અમલ કરવો પણ આજના દિવસ માટે જરૂરી છે। આજે કોઈ મહત્વના વ્યક્તિની મુલાકાત થાય, કોઈ ઉચ્ચ હોદ્દા ઉપર બિરાજમાન થતી કોઈ વ્યક્તિની મુલાકાત થાય, એ મુલાકાત પણ તમારા માટે લાભકારક સાબિત થઈ શકે। સાથે સાથે ભાગીદારીમાં કોઈ કામ કરો, ભાગીદારની કોઈ સલાહ માનજો, ભાગીદારની સલાહ પણ તમારા માટે લાભકારક સાબિત થઈ શકે। પરંતુ મેષ રાશિના વિદ્યાર્થીઓ છે, વિદ્યાર્થીઓને થોડી આજે તકલીફ, મુસીબત, હેરાનગતિ થવાની શક્યતા વધારે રહેલી છે। લગ્ન જીવનની વાત કરીએ, જીવનસાથીની કોઈ સલાહ માનજો, કોઈ સલાહ લેજો, જીવનસાથીની સલાહ તમારા માટે ફાયદાકારક લાભકારક સાબિત થઈ શકે। બીજી રાશિની વાત કરીએ, વૃષભ રાશિ, વૃષભ રાશિના જાતકો દિવસ તમારો સમાધાનવાળો, લગભગ દરેક સમસ્યા, ચિંતા, મુશ્કેલી એનું સમાધાન મળી શકે, એનો ઉપાય મળી શકે, એનો ઉકેલ મળી શકે એવો દિવસ તમારો આજનો રહી શકે છે। ભૂતકાળની અંદર કોઈ રોકાણ કરેલું છે, ખાસ કરી મૂડીરોકાણ, સાથે સાથે ભૂતકાળમાં કોઈ મહેનત પરિશ્રમ કરવી છે એનો પણ ફાયદો લાભ આજના દિવસે મળવાને પૂરેપૂરી શક્યતા છે। સાથે આજે પૈસા રોકવા માટેની કોઈ તક મળી શકે, રોકાણ માટેની આજે કોઈ તક મળે સમજી વિચારીને રોકાણ કરજો, ભવિષ્યમાં સારા લાભની પ્રાપ્તિ તમને થઈ શકે। આજે કોઈ વ્યક્તિ સાથે તમારી રોમાંચક મુલાકાત થઈ શકે, જે મુલાકાતથી તમારું મન પ્રફુલ્લિત થાય, તમને આનંદ આવે એવી કોઈ મુલાકાત થવાની શક્યતા છે। ભાગીદારીમાં કોઈ કામ કરો છો, ભાગીદારીથી પણ આજે લાભની પ્રાપ્તિ થવાની પૂરેપૂરી શક્યતા છે। પરંતુ આજે કોઈ ઘટના, કોઈ બનાવ એવો બની શકે તમારા આત્મવિશ્વાસમાં ઘટાડો કરાવી શકે, તમારો આત્મવિશ્વાસ કોઈ બાબતે ડગી જાય એવી પરિસ્થિતિ પણ આજે ઊભી થવાની શક્યતા રહેલી છે। આજે કોઈને કોઈની ઉપર ગુસ્સો આવી શકે છે, જો આજે કોઈની ઉપર ગુસ્સો કર્યો નુકસાન થઈ શકે, કોઈ હાથમાં આવેલી તક જતી રહે, કોઈની સાથે સંબંધ બગડી શકે એવી શક્યતા પણ આજના દિવસે રહેલી છે। લગ્ન જીવનની વાત કરીએ, જીવનસાથી માટે આજે પૈસાનો ખર્ચ કરજો, લગ્ન જીવન તમારું ખુશમાં આનંદમાં રહી શકે। ત્રીજી રાશિની વાત કરીએ, મિથુન રાશિ, મિથુન રાશિના જાતકો દિવસ આજે તમારા માટે થોડીક ધીરજ અને દરેક કામમાં નિયમિતતા, ધીરજ અને નિયમિતતા રાખવાથી આજના દિવસે કોઈ સારા લાભની પ્રાપ્તિ તમને થઈ શકે છે। આજે તમારા ઉપર રહેલી ઘણી બધી જવાબદારીઓ તમે આસાનીથી પૂરી કરી શકો, જવાબદારી પૂરી થવાથી માનસિક શાંતિ થવાને પૂરેપૂરી શક્યતા છે। કોઈ જગ્યાએ કોઈ બાબતે તમારો હક મેળવવાનો છે, એ હકની પ્રાપ્તિ પણ આજના દિવસે તમને થઈ શકે, હકની પ્રાપ્તિ થવાથી કોઈ સારા લાભની પ્રાપ્તિ પણ થવાને પૂરેપૂરી શક્યતા છે। નોકરિયાત છો તો નોકરીમાં આજે નવું નવું કામ શીખવા મળે, કોઈ નવા અનુભવ મળે
એવો દિવસ તમારો આજનો રહી શકે છે. આજે અચાનક જો કોઈ ઘટના બને છે તો અચાનક બનતી ઘટનાથી તમારા આત્મવિશ્વાસમાં ઘટાડો થઈ શકે, તમારો સેલ્ફ કોન્ફિડન્સ કોઈ બાબતે ડગી જાય એવી કોઈ ઘટના બનવાની આજે શક્યતાઓ વધારે રહેલી છે. સાથે પૈસાની લેવડ દેવડમાં થોડું ધ્યાન રાખજો, ભૂલ થવાની ગરબડ થવાની શક્યતા આજના દિવસે વધારે રહેલી છે. લગ્ન જીવનની વાત કરીએ, તમારા જીવનસાથી આજે તમને કોઈને કોઈ બાબતનો લાભ કરાવી શકે એવો દિવસ તમારો આજનો રહી શકે. ચોથી રાશિની વાત કરીએ, કર્ક રાશિ. કર્ક રાશિના જાતકો, આજે તમારી વાણી, તમારું વર્તન, તમારો વ્યવહાર એ તમને લાભ કરાવી શકે. બોલવાનું મીઠું રાખજો, સારો વ્યવહાર રાખજો, કોઈની પણ સાથે વર્તન સારું કરજો, કોઈને કોઈ સારા લાભની પ્રાપ્તિ આજના દિવસે થઈ શકે. સાથે સાથે જે કોઈ વિચાર કરો એને પોઝિટિવ વિચાર રાખજો, સારા વિચારો કરજો, કોઈ પણ બાબતના નકારાત્મક નેગેટિવ વિચારો કરવા આજના દિવસે તમારા માટે બિલકુલ જરૂરી નથી. સાથે સાથે કોઈ નવું કામ કરવું છે, બની શકે આજે કોઈ નવા કામની શરૂઆત કરવી તમારા માટે બિલકુલ જરૂરી નથી. તબિયતનું ધ્યાન રાખજો, તબિયત બગડવાની શક્યતા રહેલી છે. સિઝનલ બીમારી પણ થઈ શકે એવી સંભાવના આજના દિવસે રહેલી છે. પરંતુ પૈસા બાબતની વાત કરીએ, કોઈ જગ્યાએ અટકેલા ફસાયેલા પૈસા આજે પ્રયત્ન કરજો, મહેનત કરજો, ફસાયેલા પૈસા આજના દિવસે પાછા મળવાની પૂરેપૂરી શક્યતા છે. સાથે થોડુંક ધ્યાન રાખવા જેવી બાબત, આજે જોખમ સાહસ કરવું તમારા માટે જરૂરી નથી. આજનું કરેલું જોખમ સાહસ તમારા માટે નુકસાનકારક સાબિત થઈ જાય એવી શક્યતા છે. લગ્ન જીવનની વાત કરીએ, જીવનસાથીને આજે સમય આપવો જરૂરી છે. જીવનસાથીને સમય આપવાથી લગ્ન જીવન તમારું આનંદમાં રહી શકે. દર્શક મિત્રો, આગળ હજી સિંહ કન્યા તુલા વૃશ્ચિક રાશિની વાત કરીએ, આજનો સક્સેસ મંત્ર જાણીએ, હેમંતભાઈ મહારાજનો ફોન નંબર જાણીએ, એ પહેલા નાનકડો વિરામ. CN24 ન્યૂઝ હવે આપના મોબાઈલમાં પણ. હવે તમે જોઈ શકો છો CN24 ન્યૂઝની તમામ ખબરો પોતાના મોબાઈલમાં અને પણ લાઈવ માત્ર 3 ક્લિકમાં. ગો ટુ પ્લે સ્ટોર CN24 ન્યૂઝ, ઇન્સ્ટોલ ધ એપ એન્ડ ધેન સી ધ ન્યૂઝ લાઈવ. તો જોડાયેલા રહો 24/7 CN24 ન્યૂઝ, આપનો અવાજ. ભક્તિના રંગમાં રંગાઈ જશે આ સંસાર જ્યારે અમે લઈને આવીશું અમારી વિશેષ રજૂઆત. જોવાનું ચૂકતા નહીં અમારો ખાસ કાર્યક્રમ ભક્તિ દર્શન, માત્ર CN24 ન્યૂઝ પર. વિરામ બાદ ગણેશવાણીમાં આપનું સ્વાગત. વાત કરીએ હવે સિંહ રાશિથી. સિંહ રાશિના જાતકો, આજના દિવસે કોઈને કોઈ સારી તક મળી શકે, સારો ચાન્સ મળી શકે. આજે જે કોઈ તક મળે, ચાન્સ મળે, ઝડપી લેજો, સારા લાભની પ્રાપ્તિ થવાની શક્યતા છે. કોઈ મહત્વનો નિર્ણય, કોઈ ફેંસલો કરવો છે, આજે દિવસ સારો છે. આજનો કરેલો નિર્ણય ફેંસલો તમારા માટે લાભકારક સાબિત થઈ શકે એવી પૂરેપૂરી શક્યતા છે. પરંતુ ધ્યાન રાખજો, આજે કોઈની સાંભળેલી વાતો ઉપર ભરોસો કરવો જરૂરી નથી. સાંભળેલી વાતો ઉપર આંખ બંધ કરીને વિશ્વાસ કરવો આજના દિવસે તમારા માટે બિલકુલ જરૂરી નથી. સાથે સાથે કોઈની સાથે કોઈની વાતમાં આવી આજે વધારે લાગણીશીલ બનવું પણ તમારા માટે જરૂરી નથી. વધારે લાગણી રાખવાથી નુકસાન થવાની શક્યતા તમારા માટે રહેલી છે. સાથે સાથે આજે થોડોક આળસ, થાકનો અનુભવ થવાની પણ શક્યતા, સંભાવના બની રહે છે. લગ્ન જીવનની વાત કરીએ, લગ્ન જીવન તમારું આજનું ખુશમાં આનંદમાં કહી શકાય તેવું છે. કન્યા રાશિની વાત કરીશું. કન્યા રાશિના જાતકો, આજે પૈસા બાબતનું કોઈ કામ હોય તો થોડુંક સમજજો, વિચારજો, સમજી વિચારીને પૈસા બાબતનું કામ લેવડ દેવડ કરવી આજના દિવસે ખૂબ જરૂરી છે. આજે તમારા કોઈ મિત્રો, ભાઈબંધ, દોસ્તારની અચાનક મુલાકાત થાય, એ અચાનક મુલાકાત તમારા માટે લાભકારક સાબિત થઈ શકે છે. કોઈની પણ સામે કોઈ પણ બાબતે જૂની વાત ભૂલજો. જો જૂની વાતો આજે કોઈની પણ સામે યાદ કરી કોઈ વિવાદ થઈ શકે. સાથે જૂની વાતો ભૂલી જવાથી, ભૂતકાળના કોઈ કડવા અનુભવ ભૂલી જવાથી
આજના દિવસે લાભની પ્રાપ્તિ થવાને પૂરેપૂરી શક્યતા છે. તમારા ભવિષ્ય બાબતે, તમારા કેરિયર બાબતે કોઈ સારો વિચાર, કોઈ સારો આઈડિયા તમારા મનમાં આજના દિવસે આવી શકે એવી પૂરેપૂરી શક્યતા છે. આજે દિવસ એવો પણ છે તમારી સલાહ કોઈને ફાયદો કરાવી શકે. આજે કોઈને પણ સલાહ આપો, તમારી સલાહનો અમલ સામેવાળી વ્યક્તિ કરે, એને સારા લાભની, સારા ફાયદાની પ્રાપ્તિ થવાની પૂરેપૂરી શક્યતા છે. પરંતુ નોકરી આપશો તો ધ્યાન આપજો. નોકરીમાં તમારા સિનિયર, તમારા ઉપરી અધિકારી તમારા કામથી નારાજ થઈ શકે, તમારા કામની કોઈ ભૂલ કાઢી શકે એવી શક્યતા આજના દિવસે વધારે રહેલી છે. લગ્ન જીવનની વાત કરીએ, થોડુંક ધ્યાન આપજો. કોઈ ત્રાહિત વ્યક્તિ, બહારની વ્યક્તિ તમારા લગ્ન જીવનમાં વિવાદ કરાવી શકે એવી શક્યતા આજના દિવસે વધારે રહેલી છે. તુલા રાશિની વાત કરીએ, તુલા રાશિના જાતકો, આજે કોઈ પણ કામ કરો પ્લાનિંગથી, આયોજનથી કરજો. આયોજન પ્લાનિંગથી કામ કરવાથી લાભની પ્રાપ્તિ થઈ શકે. આયોજન કરવાથી તમારો સમય પણ આજના દિવસે બચી શકે એવી પૂરેપૂરી શક્યતા રહેલી છે. કોઈ મહત્ત્વના કામ છે આજે પૂરા થઈ શકે. કોઈ મહત્ત્વનો નિર્ણય ફેંસલો કરવાનો છે આજે કરી શકો. આજે જે કોઈ કામની શરૂઆત કરો એ કામ તમારા માટે સંપૂર્ણ લાભકારક સાબિત થઈ શકે એવી શક્યતા આજના દિવસે રહેલી છે. સાથે સાથે આજે કોઈને વગર માંગેલી સલાહ ન આપશો. કોઈ સલાહ માંગે તો જ આપજો. વગર માંગેલી સલાહ આપવાથી તમારું અપમાન થઈ શકે એવી શક્યતા આજના દિવસે વધારે રહેલી છે. આજે કોઈ પણ પ્રકારની ખરીદી કરી શકો છો. ખરીદી કરવાથી પણ કોઈ સારા લાભની, પૈસાની બચત થવાની પૂરેપૂરી શક્યતા આજના દિવસે રહેલી છે. ધનલાભવાળો દિવસ તો છે જ, પરંતુ સાથે સાથે વધારાનો ખર્ચ, ફાલતુ ખર્ચ પણ તમારે કરવો પડે એવી પરિસ્થિતિ આજના દિવસે રહી શકે છે. આજે તમારું બોલવાનું, તમારી વાણી તમારી આસપાસ સંકળાયેલા લોકોને પ્રભાવિત કરી શકે, તમારી તરફ આકર્ષિત કરી શકે એવો દિવસ તમારો આજનો રહી શકે. લગ્ન જીવન તમારું આજનું ખુશમાં, આનંદમાં કહી શકાય તેવું. વૃશ્ચિક રાશિની વાત કરીશું. વૃશ્ચિક રાશિના જાતકો, આજે કોઈ બનાવ, કોઈ ઘટનાથી તમારો આત્મવિશ્વાસ વધી શકે, સેલ્ફ કોન્ફિડન્સ આજના દિવસે વધવાને પૂરેપૂરી શક્યતા છે. આજે કોઈ નવા નવા અખતરા, નવા નવા આઈડિયા જો તમે અમલ કરો છો, કોઈ નવો અખતરો કરો છો, એનાથી પણ લાભ થવાની શક્યતા આજના દિવસે વધારે રહેલી છે. આજે તમે ઘણા બધા લોકો સાથે તમારો સમય વિતાવી શકો, ખાસ કરી ભાઈબંધ, દોસ્તાર, પરિવાર માટે આજે તમે સમય આપી શકો, સમય વિતાવી શકો. સાથે સાથે મિત્રો સાથે મનોરંજન કરવાની તક પણ આજના દિવસે તમને મળી શકે છે. પરંતુ થોડુંક ધ્યાન રાખવાની બાબત એ છે, બની શકે આજે લોકો સાથે કામ પૂરતી વાત કરજો. વધારાની વાતો, ફાલતુ વાતો કરવી આજના દિવસે તમારા માટે બિલકુલ જરૂરી નથી. રોકાણ કરવાનું હોય, આજે સમજી વિચારીને, અનુભવીની, વડીલોની સલાહ લઈ રોકાણ કરવું આજના દિવસે તમારે જરૂરી છે. લગ્ન જીવનમાં પણ થોડુંક ધ્યાન આપજો. લગ્ન જીવનમાં પૈસા રે બાબતે કોઈ વિવાદ ઊભો થવાની શક્યતા આજના દિવસે વધારે રહેલી છે. દર્શક મિત્રો, આગળ હજી ધન, મકર, કુંભ, મીન રાશિની વાત કરીશું. આજનો સક્સેસ મંત્ર ધન પ્રાપ્તિ માટેનો, સાથે હેમંતભાઈ મહારાજનો ફોન નંબર, એ પહેલા નાનકડો વિરામ. ડોલિવૂડના કલાકાર અને ગુજરાતમાં સંગીત જગતના સિતારાઓ સાથેની વિશેષ મુલાકાત લઈને આવીએ છીએ. માત્ર CN24 ન્યૂઝ પર. ક્રાઇમ અને ક્રિમિનલ પર કાયદાનો શિકંજો, ઘટના અને ગુનેગારો ઉપર રહેશે પાંચ નજર. કોણ નિર્દોષ અને કોણ ગુનેગાર, હવે થશે ગુનાઓનો પર્દાફાશ. દરેક ઘટના ઉપરથી ઉઠશે પડદો. ક્રાઇમની સચોટ ખબર માત્ર CN24 ન્યૂઝ પર. ક્રાઇમ સ્પોટ. વિરામ બાદ ગણેશવાણીમાં પુનઃ આપનું સ્વાગત. વાત કરીશું ધનરાશિથી. ધનરાશિના જાતકો,
આજે લગભગ લગભગ કરેલી કોશિશોમાં સફળતા મળી શકે, પરંતુ સફળતા મેળવવા માટે આજે કોશિશ વધારવી પડે, પ્રયત્ન વધારવા પડે, મહેનત કરવી પડે, પછી આજે સફળતાની પ્રાપ્તિ થવાની પૂરેપૂરી શક્યતા છે. આજે કોઈ પણ વાત હોય, કોઈ પણ બાબત હોય, કોઈની પણ સાથે જો તમે સમાધાનકારી વલણ અપનાવો, એ સમાધાનકારી વલણ તમારા માટે લાભકારક સાબિત આજના દિવસે થઈ શકે. આજે તમે ઘણા બધા લોકોને રાજી કરી શકો છો, ઘણા બધા લોકોની મદદ કરી શકો એવો દિવસ આજનો તમારો રહી શકે છે. પરંતુ પરિસ્થિતિ એવી પણ આવે, ન ગમતા લોકોની સાથે પણ તમારે સમય વિતાવવો પડે, ન ગમતા કોઈ વ્યક્તિ, એનું કોઈ કામ તમારે પરાણે કરવું પડે, કોઈ કામ ન ગમતો હોવા છતાં કરવું પડે એવી પરિસ્થિતિ આજના દિવસે રહી શકે છે. પરંતુ ધ્યાન રાખજો, આજે વધારે લાગણી રાખવી જરૂરી નથી. વધારે લાગણી, વધારે ઉદારતા તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. લગ્ન જીવનની વાત કરીએ, જીવનસાથી જોડે આજે થોડુંક મનોરંજન માટે સમય આપો, હરવા ફરવા જાઓ, લગ્ન જીવન તમારું ખુશમાં આનંદમાં રહી શકે. વાત કરીએ મકર રાશિ, મકર રાશિના જાતકો, દિવસ આજનો વ્યસ્તતાવાળો, સમયના અભાવવાળો, સમયના અભાવના કારણે ઘણા બધા કામ અટકી જાય એવી શક્યતા આજના દિવસે વધારે રહેલી છે. પરંતુ આજે વ્યસ્તતાની વચ્ચે પણ સારા પૈસાનો આર્થિક લાભ થવાને પૂરેપૂરી શક્યતા છે. વેપાર ધંધો એ પણ તમારો આજનો સારો કહી શકાય, ફાયદાવાળો કહી શકાય તેવો છે. આજે કોઈ જૂના મિત્ર, એની જો કોઈ મુલાકાત થાય તો થોડુંક ધ્યાન આપજો. કોઈ જૂના મિત્ર, તમારા ભરોસાવાળા કોઈ મિત્રનો અસલી ચહેરો આજે તમારી સામે આવી શકે, અથવા તો કોઈ મિત્ર તમને આજે દગો આપી શકે એવી પણ શક્યતા વધારે તમારા માટે રહેલી છે. નોકરિયાત છો તો પગાર વધારો, પ્રમોશન, બદલી, આવા કોઈ સારા સમાચારની પ્રાપ્તિ થવાની પણ શક્યતા છે. સંતાન બાબતની કોઈ ચિંતા છે, સંતાન બાબતની ચિંતા આજે હળવી થઈ શકે, સંતાનો તરફથી કોઈ સારા સમાચાર પણ મળી શકે એવી શક્યતા આજના દિવસે વધારે રહેલી છે. લગ્ન જીવન તમારું આજનું સામાન્ય કહી શકાય તેવું છે. કુંભ રાશિની વાત કરીશું. કુંભ રાશિના જાતકો, આજે કોઈ વિવાદ ચાલતો હોય, કોઈ વિવાદ બાબતે સમાધાન રાખજો, સમાધાન કરજો, સમાધાનકારી વલણ અપનાવજો. સમાધાન થવાથી માનસિક શાંતિ થવાને પૂરેપૂરી શક્યતા રહેલી છે. આજે દિવસ એવો છે, તમારા કામના, તમારી મહેનતના કોઈ પણ જગ્યાએ વખાણ થઈ શકે, કોઈ પણ વ્યક્તિ આજે તમારા કામથી ખુશ રહી શકે, તમને માન પ્રતિષ્ઠામાં વધારો કરાવી શકે એવો દિવસ તમારા માટે આજે રહી શકે. નોકરિયાત છો, તમારા કામથી તમારા ઉપરી, તમારા સિનિયર એ પણ આજના દિવસે રાજી રહી શકે. રાજી રહેવાથી કોઈ નવી જવાબદારી પણ આજે મળી શકે એવી પૂરેપૂરી શક્યતા છે. આજે કોઈ પણ જગ્યાએ, કોઈ પણ વાતે, ફાલતુ વાતોમાં, ફાલતુ વિવાદમાં ખોટો સમય બરબાદ કરવો તમારા માટે બિલકુલ જરૂરી નથી. આજે ઘણા બધા લોકો ઉપર તમારો પ્રભાવ પડી શકે, તમારું આકર્ષણ વધી શકે એવો દિવસ રહેવાને પૂરેપૂરી શક્યતા છે. કોઈ જગ્યાએ રોકાણ કરવાની તક મળે, ચાન્સ મળે, સમજી વિચારી કોઈ વડીલની સલાહ લઈ, અનુભવીની સલાહ લઈ રોકાણ કરી શકો. આજે ભવિષ્યમાં સારા લાભની પ્રાપ્તિ થઈ શકે છે. લગ્ન જીવન તમારું આજનું સામાન્ય કહી શકાય તેવું છે. 12મી રાશિ મીન રાશિની વાત કરીએ. મીન રાશિના જાતકો, આજના દિવસે પોતાની જાત ઉપર ભરોસો રાખવો જરૂરી છે, પોતાની મહેનત ઉપર ભરોસો રાખવો જરૂરી છે. કોઈ પણ કામ કરો, પોતાના આત્મવિશ્વાસથી કરવું આજના દિવસે જરૂરી છે. સાથે સાથે આજે કોઈ નવા અનુભવ મળી શકે, નવું કામ શીખવા મળી શકે પૂરેપૂરી શક્યતા આજના દિવસે રહેલી છે. આજે કોઈ બાબતે સામાન્ય ફેરફાર કરી જુઓ, એ ફેરફાર તમારા માટે લાભકારક સાબિત થઈ શકે. પરંતુ આજે કોઈને ઉછીના ઉધાર પૈસા આપવા જરૂરી નથી. આજે કોઈને ઉછીના ઉધાર પૈસા આપવાથી પૈસા તમારા ફસાઈ જાય એવી શક્યતા પૂરેપૂરી રહેલી છે. આજે પરિવારની વાત કરીએ, પરિવારમાં કોઈ બાબતે તણાવ રહેવાની શક્યતા છે. પરિવાર આજે કોઈ બાબતે ટેન્શનમાં આવે એવી પણ સંભાવના આજના દિવસે રહેલી છે. સાથે સાથે પરિસ્થિતિ એવી આવે,
કોઈ વ્યક્તિ આવી તમારો મૂડ ખરાબ કરી શકે, કોઈ વાત તમને એવી કહે તમારો મૂડ ખરાબ થઈ જાય એવી પણ શક્યતા આજના દિવસે રહેલી છે. નોકરિયાત છો થોડું ધ્યાન આપજો, ઓફિસની અંદર કામ બાબતે મતભેદ થાય એવી શક્યતા પણ આજના દિવસે રહેલી છે. લગ્ન જીવન તમારું સામાન્ય કહી શકાય તેવું આજનું. દર્શક મિત્રો, 12 રાશિના જાતકોનું આજના દિવસનું ભવિષ્ય જાણ્યું. આજનો સક્સેસ મંત્ર, ધન પ્રાપ્તિ માટેનો નાનકડો ઉપાય, દર મંગળવાર અને શનિવાર, આજે શનિવાર છે, શનિવાર અને મંગળવારના દિવસે પીપળના પાન ઉપર ચંદનથી રામ લખો, એની ઉપર મીઠાઈનો એક ટુકડો મૂકો અને હનુમાનજીના મંદિરે જઈ હનુમાનજીને અર્પણ કરો. 7 શનિવાર 7 મંગળવાર આટલો નાનકડો ઉપાય કરવાથી ધન પ્રાપ્તિ થશે, ધનનું આવાગમન થશે, ઘરની અંદર સુખ શાંતિ પણ થશે, કોઈ સંકટ આવતા હોય સંકટ પણ આ પ્રયોગથી દૂર થઈ શકે છે. દર્શક મિત્રો, અત્યારે બસ આટલું. તમારા જીવનની સમસ્યા, કોઈ મુશ્કેલી, એનું નિરાકરણ જાણવા માંગતા હોય ફોન કરી શકો. નંબર 9898680347 9898680347. સમય થયો રજા લેવાનો. ગણેશવાણી કાર્યક્રમની ટીમને, હેમંતભાઈ મહારાજને રજા આપશો. નમસ્કાર. જય શ્રી કૃષ્ણ.